નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. મિત્રો, શ્રાવણ મહિનો એટલે શિવજીનો મહિનો કહેવાય છે. શિવજીની મહિમા આ મહિનાની અંદર લોકો ખૂબ જ કરતા હોય છે, ઉપવાસ રાખતા હોય છે, દીકરીઓ રાખતી હોય અને ભાઈઓ પણ આ વિશે ઉપવાસ રાખતા હોય છે, બિલીપત્ર ચઢાવવામાં આવતા હોય છે અને શિવજીની પૂજા કરવામાં આવતી હોય છે. કહી શકાય કે ડ્રાયફ્રૂટનો પણ એમને પ્રસાદ તરીકે ચઢાવો ચઢાવવામાં આવતો હોય છે. પરંતુ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, એટલે એક વર્ષ પછી હવે ફરી શ્રાવણ મહિનો આવે. એક વર્ષ સુધી શું ખબર કે શું થવાનું છે, એ તો એક કહેવત છે. તો એ અનુલક્ષીને આજે હું તમને એક એવું વૃક્ષ બતાવીશ જેની અંદરથી શિવજીના લિંગ જેવું એક ફળ નીકળે છે. અહીંયાના સ્થાનિકે એવી રજૂઆત કરેલી અમને, તો તમને બતાવી રહ્યો છું. આપ મારી સમક્ષ પાછળ જે જોઈ રહ્યા છો એક વૃક્ષ છે. આ વૃક્ષ કહેવાય છે કે આશરે 1500 થી 2000 વર્ષ જૂનું આ વૃક્ષ છે અને એ વૃક્ષની નીચે મહાદેવનું મંદિર છે, રામાપીરનું મંદિર છે. ગામના લોકો ખૂબ જ આસ્થા સાથે અહીંયા દર્શન કરતા હોય છે, પૂજા ભક્તિ કરતા હોય છે. અહીંયાના એક સ્થાનિક છે, એમની જોડે આપણે વધુ માહિતી લઈએ. તો આ માહિતી શું છે અને શું કહેવા માંગે છે, શું નામ? મારું નામ ઠાકોર ભૂપેશજી દેવસી છે અને વડનગર વિસ્તારના ધારપુર વોર્ડ નામનું ગામ છે. ત્યાં આ એક નાનામાં વૃક્ષ તરીકે જૂની પ્રથા પ્રમાણે એનું નાનામાં વૃક્ષ કહેવાય છે, પણ હાલના સંજોગોમાં અમારે એની સેવા પૂજા કરવાથી અમને હવે એવું જાણવા મળ્યું છે કે આ વૃક્ષની અંદર એક ફૂલ આવે છે, જે ફૂલ સૂર્યમુખીના ફૂલ જેવું હોય છે અને એની અંદર શિવજીના લિંગ આકારનું એક લિંગ હોય છે, જેના ઉપરથી અમને એમ સાબિત થયું કે આ ઝાડ છે એવું શિવજીનું યોનિનું શિવયોનિનું વૃક્ષ એમ કહે, બરાબર. એટલે આ શિવયોનિના વૃક્ષમાંથી આ ભગવાન શિવજીની કોઈ અસીમ કૃપા થઈ છે અને વર્ષો જૂનો 1500 થી 2000 વર્ષ સુધીનો આ જૂનો વૃક્ષ છે અને એને વર્ષમાં એક જ વખત પંદડો આવે છે અને તે બીલી ટાઈપનો હોય છે, 5 થી 3 પત્તા હોય છે અને એને વૃક્ષ એના ફૂલ આવે છે, ફૂલની અંદર લિંગ આવે છે અને એ લિંગ છે એ અમે સેવા પૂજાની અંદર એનો ઉપયોગ કરીએ છીએ અને એની સેવા પૂજા કરીએ. ધાર્મિક વૃક્ષ તરીકે અમે એની સેવા પૂજા દર્શનીય ઝાડ તરીકે ગણાય છે અને આ વૃક્ષ શિવલિંગનું તરીકે ગણાય છે. એનું નામ પણ અમે શિવલિંગનું ઝાડ આપ્યું છે. તો શિવલિંગનું ઝાડ તરીકે આ નામ આપેલું છે. કેમેરામેનને કહીશ કે મારી સાથે આવે અને અહીંયા આપણે બતાવીએ કે જેવી રીતે કહી શકાય કે બીલીપત્રમાં 3 પત્તા હોય છે એવી રીતે, હા. તો આપ અહીંયા પણ જોઈ શકો છો કે અહીંયા 3 પત્તા છે, આવી રીતે 3 પત્તા હોય છે અને એની થડનું જે તમને બતાવીશ દ્રશ્ય, તો તમે એ પણ એક અચંબામાં પડી જશો. આવડું મોટું થડ હું માનું છું કે તમે લોકોએ કદાચ જોયું હશે કે નહીં જોયું હોય, પરંતુ આ આ થડની ત્રિજ્યા તમે જોઈ શકો છો કે આશરે 22 થી 25 ફૂટની આની ત્રિજ્યાનું આ ઉપરથી નીચે સુધીનું ઝાડ હશે અને આનું જે થડ ખરું એ થડ બી આપ જોઈ શકો છો કેટલું મોટું છે કે લોકો અહીંયા કહી શકાય કે પૂજા અર્ચના કરતા હોય છે. 75 ફૂટ જેટલું ઊંચું છે અહીંયાના સ્થાનિકે પણ એવી રજૂઆત કરી. અહીંયા હું ચપ્પલ પણ નીકાળીને થોડા દેવ દર્શન પણ તમને અહીંયા કરાવીશ. આપ જોઈ શકો છો અહીંયા નીચે એક મંદિર છે, તો એ મંદિર પણ આપ જોઈ શકો છો. કાકા આપ ખોલીને અમારા દર્શકોને આના દર્શન કરાવશો. આપ જોઈ શકો છો એક નાનું મંદિર છે જેની અંદર ભગવાન શિવની મહાદેવ છે, શિવજીના દર્શન થાય છે, ગોગ મહારાજના દર્શન થાય છે, જે આપ અહીંયા જોઈ શકો છો. આ વર્ષો જૂનું મંદિર માનવામાં આવે છે. એ સિવાય પણ હું તમને અલગ જ એક બીજા દર્શન કરાવીશ જે અહીંયાના સ્થાનિકોએ અહીંયા થોડું મંદિર જેવું બનાવેલું છે, અહીંયા આપ જોઈ શકો છો. તો આપણે અંદર પણ જઈશું. તો આ રામદેવપીરનું અહીંયા મંદિર છે, આ પણ જૂનું માનવામાં આવે છે. અહીંયા લોકો સેવા પૂજા કરતા હોય છે. આ એ રીતનું આ એક મંદિર છે, તો આપ અહીંયા જોઈ શકો છો. વધુ તમને અહીંયા હું એવું પણ બતાવીશ કે આ જે વૃક્ષ હતું એ વૃક્ષ તમે અહીંયા જે જોઈ શકો છો એ વૃક્ષની અંદર સૂર્યમુખી જેવા જે ફૂલ આવે છે એ ફૂલની અંદરથી લિંગ જેવું જે નીકળે છે એટલે આને શિવજીનું વૃક્ષ કહેવાય છે.
તો આ એક અદ્ભુત ચમત્કાર કહી શકાય, આ એનું ફૂલ કહી શકીએ, આ ટાઈપનું હોય છે. આના અંદરથી ગોટા જેવું નીકળતું હોય છે, બરાબર ને કાકા? આ તમે ફૂલી જાય એટલે તરત જ એની અંદરથી સફેદ સૂર્યમુખી જેવું ફૂલ ખુલે છે. એની અંદર લિંગ આકાર હોય છે અને લિંગ એકચ્યુઅલી આપણે શિવલિંગના આકારનું જ હોય છે. અને એ લિંગ પણ આપણે કુદરતી રીતે જેમ મહાદેવજીનું લિંગ હોય છે એ ટાઈપનું જ હોય છે, એમાં કોઈ પેલું નથી. હા હા, જોઈ લો. આ લિંગ આપ જોઈ શકો છો કે એક શિવલિંગ જેવું અંદર આપ જોઈ શકો છો, એક શિવલિંગ જેવું દ્રશ્ય આપને દ્રષ્ટિમાન થાય છે. આ ટાઈપનું એક કહી શકાય કે અંદરથી ફૂલ નીકળતું હોય, આને લોકો પૂજા કરતા હોય છે. અને જોઈ કહી શકીએ કે આવું આ વિસ્તાર તો શું પણ ગુજરાતની અંદર આવું ઝાડ નહીં હોય કે સમગ્ર વિશ્વની અંદર આવું ઝાડ નહીં હોય, અહીંયાના સ્થાનિકો એવું જણાવી રહ્યા છે. કાકા સાચું કે ખોટું? હા સાચી વાત છે, વર્ષો જૂનું પુરાણું ઝાડ, આ બહુ જૂનું ઐતિહાસિક છે. શિવજીનું લિંગ જે હોય છે એ પ્રમાણે આ ફૂલ તમે જોઈ શકો છો. તો આ જગ્યાએ જો તમારે દર્શન કરવા માટે આવવું હોય તો એક વાત અચૂક લાભ લેવા જેવી જગ્યા છે, રમણીય અને દર્શનીય સ્થળ છે. અહીંયા લોકો દૂર દૂરથી કોઈ કોઈ લોકો તો આવતા જ હોય છે, જે લોકોને ખબર છે. પરંતુ હું માનું છું ત્યાર સુધી મહેસાણા જિલ્લામાં એવા લોકોને જ ખબર હશે કે શિવજીના ભક્તો છે, એમાંથી પણ અમુક જ લોકોને ખબર હશે, વધારે લોકોને આ હજી જાણ નથી. માટે અમારો આ બતાવવાનો હેતુ એ જ છે કે લોકો આ રમણીય દ્રશ્ય જોઈ શકે, ભગવાન શિવના દર્શન કરી શકે, આ વૃક્ષના દર્શન કરી શકે, કારણ કે ભગવાન શિવના વખતનું આ માનવામાં આવે છે. તો આવા જ વિડીયો અમે તમને લગાતાર બતાવતા રહીશું, તો જોતા રહેશો મારો અવાજ ન્યૂઝ. અને હા, આ જોઈને તમને શું લાગ્યું એ પણ અમને જરૂરથી જણાવશો, કારણ કે આવું વૃક્ષ ક્યાંય લોકોએ જોયું નથી. આ વૃક્ષનું એક થડ પણ છે, એ થડની આગળ આપ જોઈ શકો છો કે સાક્ષાત ગણપતિના દર્શન થાય છે. આ સૂંઢનો વિભાગ દેખાય છે અને આ ગણપતિની જે આંખ છે આ એના જેવું દ્રશ્યમાન થાય છે, આ સૂંઢ લાગે છે. એના સિવાય તમને વાત કરું તો આ મૂળિયાની બાજુમાં એક નાનું એવું શિવલિંગ જેવું પણ અહીંયા દ્રશ્યમાન થાય છે. લોકો અહીંયા બીલીપત્ર ચોખા એવું પણ ચડાવે છે, આપ જોઈ રહ્યા છો. એક શિવલિંગ જેવું દ્રશ્ય આપ આ વિડીયોમાં પણ જોઈ શકો છો. ખરેખર એક અદ્ભુત વૃક્ષ છે આ, એનું કોઈ નામ નથી પરંતુ આમને શિવજીનું નામ આપીને આ વૃક્ષને અત્યારે લોકો પૂજે છે, પૂજનીય છે. એટલે આ બહુ જૂનું મંદિર અને બહુ જૂનો ઇતિહાસ આ વૃક્ષ સાથે જોડાયેલો છે.